અસલામલકુમ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન એની સ્વાધ્યાય પોથીમાં આપણે જોઈ ગયેલો પાઠ નંબર છે આઠ લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા એમાં પ્રશ્ન નંબર એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો વિકલ્પ નંબર એક લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે અહીંયા આગળ ચાર ઓપ્શન આપેલા છે એ લશ્કરનું પ્રભુત્વ બી વ્યક્તિવાદ સી પ્રજાનું સાર્વભૌમત્વ અને ડી સલાહકાર મંડળ એમાં સાચો જવાબ આવશે સી પ્રજાનું સાર્વભૌમત્વ ચોરસખાનામાં આપણે સી લખવાનું છે અહીંયા આગળ આપણે ખરાની નિશાની પાડવાની છે ત્યાર પછી બીજું ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે અહીંયા પણ ચાર ઓપ્શન આપેલા છે એમાં સાચો જવાબ છે બી લોકશાહી ચોરસખાનામાં આપણે લખવાનું છે બી ત્રીજું સંસદનું ઉપલું ગૃહ કયું છે અહીંયા આગળ પણ એ બી સી અને ડી ચાર ઓપ્શનમાં સાચો જવાબ છે ડી રાજ્યસભા ચોરસખાનામાં લખીશું ડી રાજ્યસભા ખરાની નિશાની પણ પાડીશું ચોથું લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે અહીંયા પણ ચાર ઓપ્શનમાં સાચો જવાબ છે એ વડાપ્રધાન ચોરસ ખાનામાં એ લખીશું ત્યાર પછી પાંચમું રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે એમાં પણ ચાર ઓપ્શન છે એ બી સી ડી એમાં જવાબ આવશે બી બસો આડત્રીસ સભ્યોની ચૂંટણી થાય છે ચોરસ ખાનામાં લખીશું બી ત્યાર પછી છઠ્ઠું રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે રાષ્ટ્રપ્રમુખ બસો અડત્રીસ સભ્યોની ચૂંટણી થઈ જાય એટલે બસો પચાસમાંથી બચ્યા બાર એટલે સી જવાબ આવશે બાર ચાર વિકલ્પોમાંથી અહીંયા આગળ ચોરસ ખાનામાં લખીશું સી બાર ત્યાર પછી સાતમું રાજ્યસભામાંથી દર બે વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે એ બી સી અને ડી ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે એ એક તૃતીયાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે ચોરસ ખાનામાં લખીશું એ ત્યાર પછી આઠમો વિકલ્પ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે ચાર ઓપ્શન છે એમાં ડી સાચો જવાબ રાષ્ટ્રપ્રમુખ ખરાની નિશાની પાડીશું ચોરસમાં ડી લખીશું નવમો વિકલ્પ જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે શરૂઆતનો સમય સેના માટે નક્કી કરવામાં આવે છે ચાર ઓપ્શન છે એ બી સી ડી જવાબ સાચો છે પ્રશ્નોત્તરી માટે ચોરસમાં લખીશું ડી દસમું લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે એ બી સી ડી લોકસભાની બેઠકોનું સંચાલન અધ્યક્ષ સ્પીકર સી જવાબ કાઉ ચોરસમાં લખીશું સી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક લોકશાહીમાં લોકો જ પોતાના ખાલી જગ્યા છે જવાબ આવશે ભાગ્યવિધાતા બીજી ખાલી જગ્યા લોકશાહી માટે અંગ્રેજીમાં ખાલી જગ્યા શબ્દ વપરાયો છે અંગ્રેજીમાં ડી એમ ઓ સી આર એ સી વાય ભારતે ખાલી જગ્યા લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે જવાબ આવશે સંસદીય ચાર લોકસભા એ સંસદનું ખાલી જગ્યા ગૃહ છે ઉપલું કે નીચલું એવો જવાબ આવે તો તેમાં લખવાનું છે નીચલું પાંચમું રાજ્યસભા એ સંસદનું ખાલી જગ્યા ગૃહ છે ઉપલું લોકસભા નીચલું રાજ્યસભા ઉપલું ગૃહ છે છઠ્ઠી ખાલી જગ્યા સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે જવાબ આવશે પાંચ સાતમી ખાલી જગ્યા લોકસભામાં ચૂંટાયેલા ઉમેદવારને ખાલી જગ્યા કહેવામાં આવે છે સંસદ સભ્ય એમ પી ત્યાર પછી આઠ વડાપ્રધાનની નિમણૂક ખાલી જગ્યા કરે છે રાષ્ટ્રપ્રમુખ જવાબ આવશે નવમી ખાલી જગ્યા રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા ખાલી જગ્યાની નક્કી કરવામાં આવી છે કુલ છે બસો ને પચાસ દસમી ખાલી જગ્યા રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂંક ખાલી જગ્યા કરે છે રાષ્ટ્રપ્રમુખ હવે આપણે જોઈશું અગિયારમી ખાલી જગ્યા રાજ્યસભા દેશના ખાલી જગ્યાના પ્રતિનિધિ રૂપે કામ કરે છે જવાબ આવશે રાજ્યો બારમું ખાલી જગ્યા રાજ્યસભાના સભાપતિ તરીકેની કામગીરી કરે છે ઉપરાષ્ટ્રપ્રમુખ તેરમી ખાલી જગ્યા હોદ્દાની રૂએ દેશના ખાલી જગ્યા રાજ્યસભાના સભાપતિ બને છે ઉપરાષ્ટ્રપ્રમુખ જવાબ આવશે ચૌદમી કેન્દ્ર સરકારમાં કાયદા ઘડવાનું કામ કાર્ય ખાલી જગ્યા કરે છે સંસદ જવાબ આવશે સંસદ પંદરમી ખાલી જગ્યા લોકસભાની બેઠકોનું સંચાલન કરનારને ખાલી જગ્યા કહે છે અધ્યક્ષ કાઉસમાં આવશે સ્પીકર પ્રશ્ન નંબર ત્રણ સાચા વિધાનો સામે ખરાની અને ખોટાના વિધાનો સામે ચોકડીની નિશાની કરો એક લોકશાહી સરકારમાં લોકસભામાં ચૂંટાયેલા બહુમતી પક્ષના નેતાને પ્રધાનમંત્રી કાઉસમાં વડાપ્રધાન બનાવવામાં આવે છે એનો જવાબ આવશે ખરું ત્યાર પછી બીજું ભારતમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ સંસ્થા છે જવાબ આવશે ખોટું ત્રીજું લોકસભા સંસદનું ઉપલું ગૃહ છે જવાબ આવશે ખોટું ચોથું દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને ચૂંટીને લોકસભામાં મોકલવામાં આવે છે જવાબ આવશે ખરું અહીંયા આગળ ચોરાસખાનામાં ખરું ખોટું લખવાનું છે બરાબર ત્યાર પછી પાંચમું વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે જવાબ આવશે ખરું ત્યાર પછી છઠ્ઠું લોકસભા કાયમી ગૃહ છે જવાબ આવશે ખોટું સાતમું હોદ્દાની રૂએ રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં સભાપતિ બને છે ખોટું ભાઈ કોણ રાષ્ટ્રપ્રમુખની પણ ઉપરાષ્ટ્રપ્રમુખ આવશે આઠમી રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગભૂત ગણાય છે ખરું સાચો વિકલ્પ હવે બંધ બેસતા જોડકા પ્રશ્ન નંબર ચાર વિભાગ અ અને વિભાગ બ આપેલા છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો વિભાગમાં છે પહેલું લોકસભા હવે એમાંથી અમે સાચો વિકલ્પ શોધીને લખવાનું છે તો એનો જવાબ આવશે સંસદનું નીચલું ગૃહ અહીંયા આગળ આપણને ઉત્તરનું ખાનું આપેલું છે તેમાં પહેલું સાથે આવશે પાંચમું બીજું છે રાજ્યસભા તો એમાં પણ સાચો જવાબ આપણે શોધવાનો છે તો તે છઠ્ઠો આવશે સંસદનું ઉપલું ગૃહ બીજું સાથે છઠ્ઠું ત્રીજું ઉપરાષ્ટ્રપ્રમુખ એમાંથી આપણે જવાબ શોધવાનો છે તો એમાં આવશે રાજ્યસભાના સભાપતિ ત્રીજું સાથે પહેલું ચોથું વડાપ્રધાન આમાંથી બ વિભાગમાંથી શોધવાનું છે વડાપ્રધાન માટે આવશે લોકસભામાં શાસક પક્ષના વડા એટલે ત્રી ચોથું સાથે આવશે ત્રીજું પાંચમું રાષ્ટ્રપ્રમુખ એમાં સાચો વિકલ્પ સાચો જવાબ શોધવાનો છે બ વિભાગમાંથી એમાં આવશે બી બીજું વડાપ્રધાનની નિમણૂંક કરે છે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો સવાલ એક સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે જવાબ સંસદમાં રાષ્ટ્રપ્રમુખ લોકસભા રાજ્યસભા અને ઉપરાષ્ટ્રપ્રમુખનો સમાવેશ થાય છે સવાલ નંબર બે ભારતની સંસદ કેટલા ગૃહોની બનેલી છે એ ગૃહો કયા કયા નામે ઓળખાય છે ભારતની સંસદ જવાબ છે ભારતની સંસદ બે ગૃહોની બનેલી છે સંસદનું નીચલું ગૃહ લોકસભા લોકસભા માટે ઉતરણ ચિહ્ન છે જુજોના નામે અને ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે સવાલ નંબર ત્રણ સંસદના બે ગૃહોમાં નીચલું ગૃહ કયું છે જવાબ સંસદના બે ગૃહોમાં નીચલું ગૃહ લોકસભા છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી જ જોઈએ આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ આઠ એમાં લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા સ્વાધ્યાય પોથીના પાનું નંબર અડતાલીસ અને ઓગણપચાસમાં સાચો વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા અને એક બે વાક્યમાં ઉત્તરના માત્ર ત્રણ સવાલ જોયા છે બાકીના આપણે બીજા વિડીયોમાં જોઈશું આ સવાલના જવાબો તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાનું છે સ્વાધ્યાય પોથી ન હોય તો તમારે એની અલગ નોટ બનાવી તેમાં લખવાનું છે એ નોટમાં બીજા કોઈપણ વિષયનું લખવાનું નથી થેન્ક વિદ્યાર્થી મિત્રો